નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે, હું છું ખ્યાતિ. મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીશું. અમદાવાદમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણી જ પાણી થઈ ગયા છે. ત્યારે આંબાવાડી, નારણપુરા, મેઘાણીનગર, હાટકેશ્વર, જજીસ બંગલા અને ચાંદખેડામાં પાણી ભરાયા હતા, તો શહેરનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. આજના મહત્વપૂર્ણ મોટા બે સમાચારની વાત કરીશું. એક બાજુ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન માટે તેમને મૂકવામાં આવ્યા છે. બીજેપી કાર્યાલય ખાતે તેમને લઈ જવાયો છે તેમના પાર્થિવ દેહને, અને ત્યાં એક બાદ એક તમામ દિગ્ગજો અને તેમના મોટા ચાહક વર્ગ અહીં ઉમટી પડ્યો છે. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. અટલ વાજપેયીને અંતિમ વિદાય માટે, અત્યારે અંતિમ દર્શન માટે તમામ લોકો ત્યાં પહોંચી રહ્યા છે. તો બીજી બાજુ સમગ્ર ગુજરાતભરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજના સૌથી મોટા મહત્વપૂર્ણ બે સમાચાર. એક બાજુ મેઘરાજા મહેરબાન થયા છે. શ્રાવણમાં મેઘરાજાની સવારી સમગ્ર ગુજરાતભરની અંદર આવી ચૂકી છે. સર્વત્ર ગુજરાતમાં પાણી જ પાણી થઈ રહ્યું છે. ત્યારે દિલ્હી ખાતે ભાજપના કાર્યાલય પર લઈ જવામાં આવ્યો છે અટલ બિહારી વાજપેયીનો પાર્થિવ દેહ, અને ત્યાં તેમના અંતિમ દર્શન માટે એક બાદ એક દિગ્ગજો પહોંચી રહ્યા છે. તમામ નેતાઓ, રાજકીય નેતાઓ સહિત ફિલ્મી હસ્તીઓ પણ અહીં આવી અને તેમના દર્શન કરી રહી છે. અંતિમ દર્શનની સાથે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દિલ્હીમાં આજે અંતિમ યાત્રા નીકળવાની છે, જેમાં દેશભરમાંથી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહિત હજારો લોકો જોડાશે. અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે, જે બાદ બપોરે અંદાજે 1:30 અંતિમ યાત્રાનો પ્રારંભ થશે. આ અંતિમ યાત્રા દિલ્હીના કૃષ્ણ મેનન માર્ગથી શરૂ થઈ તુગલક રોડ, અકબર રોડ, ભગવાન દાસ રોડ, ડીડીયુ થઈ રાષ્ટ્રીય સ્મૃતિ સ્મારક ખાતે પહોંચશે, જ્યાં પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર 5:00 કરવામાં આવશે. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી પંચતત્વમાં વિલીન થઈ જશે. સમગ્ર દેશ શોકમાં ઘરકાવ થઈ ગયો છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ પહોંચ્યા હતા અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન માટે, અને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત તમામ દિગ્ગજ નેતાઓ સહિત તમામ રાજકારણીઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા. અટલ બિહારી વાજપેયી પૂર્વ વડાપ્રધાન અને એક એવું વ્યક્તિત્વ કે જે હંમેશા સૌના માટે પ્રેરણારૂપ રહ્યા છે, તેવા અટલ બિહારી વાજપેયીની અંતિમ વિદાય સમયે ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ તેઓના અંતિમ દર્શન માટે દિલ્હી પહોંચ્યા હતા અને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બીજેપી કાર્યાલયની બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક બાદ એક દિગ્ગજોનો જમાવડો અહીં થઈ રહ્યો છે. પીએમ પણ પહોંચી ચૂક્યા છે. અમિત શાહ પણ તેમની સાથે છે. રાજનાથસિંહ પહોંચ્યા છે. તમામ શ્રદ્ધાંજલિ અત્યારે પાઠવવામાં આવી રહી છે. અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન માટે તમામ દિગ્ગજો પહોંચ્યા છે. બીજેપી કાર્યાલય ખાતેના દ્રશ્યો અમે સતત આપને બતાવી રહ્યા છે. અટલ બિહારી વાજપેયીનો અંતિમ સંસ્કાર 5:00 કરવામાં આવશે. તે પૂર્વે તેઓની અંતિમ યાત્રા પણ કાઢવાની છે. અંતિમ યાત્રા જ્યારે નીકળશે તેની અંદર હજારો લોકો આ યાત્રામાં જોડાય તેવી પણ સંભાવના છે. ત્યારે એક બાદ એક તમામ દિગ્ગજો સાથે ભાજપના સમગ્ર દેશભરના કાર્યકારિણી અને કાર્યકર્તાઓ અહીં આવી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા ભાજપ કાર્યાલય ખાતે, જ્યાં અટલ બિહારી વાજપેયીનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે તેઓના અંતિમ દર્શન માટે, અને તેઓને શ્રદ્ધાંજલિ તેઓએ પાઠવી હતી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત તમામે તમામ રાજકીય નેતાઓ, કારણ કે અટલ બિહારી વાજપેયી જે એક રાજકીય નેતા નહીં પરંતુ રાષ્ટ્રીય નેતા હતા, અને તેમના દર્શન માટે એક બાદ એક આવી રહેલા તમામ દિગ્ગજોને આપ જોઈ રહ્યા છો. સ્મૃતિ ઈરાની પણ પહોંચ્યા અને તેઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આરસંગ મોહન ભાગવત પહોંચ્યા અને તેઓએ અંતિમ વિદાય વેળાએ પોતાની આંખો ભીની કરી અને શ્રદ્ધાંજલિ તેઓએ પાઠવી હતી. અટલ બિહારી વાજપેયીના સૌ કોઈની વચ્ચેથી વિદાય લેતા જ ત્યારે સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે. તેમની એક એક વાત, તેમના કેટલાક કાવ્યો અને તેમના કેટલાક ભાષણો આજે પણ લોકોની કાનોમાં ગુંજી રહ્યા છે. ચંદ્રબાબા નાયડુ પણ ત્યાં પહોંચ્યા અને અંતિમ દર્શન કર્યા હતા.
समग्र देश शोकमय बन्यो छे। पंचतत्वमां विलीन थई जशे अटल बिहारी वाजपेयीनो पार्थिव देह। सांजे 5 कलाके अंतिम संस्कार करवामां आवशे। ते पूर्वे तेओना अंतिम दर्शन माटे बीजेपी कार्यालय दिल्ली खाते राखवामां आवेल छे। आ पार्थिव देहना दर्शन माटे एक बाद एक दिग्गज नेताओ आवी रह्या छे। समग्र देशभरमांथी भाजपना तमाम राष्ट्रीय नेताओ कार्यकर्ताओ अने अहीं मोटी संख्यामां उमटी पड्या छे। सेना प्रमुख पहोंच्या अटल बिहारी वाजपेयीना दर्शनार्थे અને તેઓએ પણ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। વીર પુરુષને સલામ આપી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। સેના પ્રમુખ દ્વારા પણ અટલ બિહારી વાજપેયીને ભાવભીની વિદાય આપવામાં આવી। ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ દિલ્હી ખાતે પહોંચી ગયા હતા। જેવા સમાચાર મળ્યા હતા કે અટલ બિહારી વાજપેયીની તબિયત નાદુરસ્ત તબિયત છે અને અત્યંત નાજુક તબિયતને પગલે તેઓને મળવા માટે, તેઓના ખબરઅંતર પૂછવા માટે તમામ લોકો પહોંચી રહ્યા હતા। ત્યારે ગુજરાતના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પણ અંતિમ વિદાય વેળાએ ત્યાં હાજર રહી તેઓના અંતિમ દર્શન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તો અટલ બિહારી વાજપેયીને સમગ્ર દેશવાસીઓના નમન। આજે તેઓનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થવાનો છે। તે પૂર્વે તેઓના અંતિમ દર્શન માટે તમામ લોકો ઉમટી પડ્યા છે। તો અટલ બિહારી વાજપેયી જેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, પૂર્વ વડાપ્રધાન અને જેમણે અત્યાર સુધી દેશની સેવા જે રીતે કરી છે, દેશના તમામ નિર્ણયો જે તેમણે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા તેવા વીર પુરુષને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ભારે સન્માન સાથે તેઓના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યા હતા। ભારતના રત્ન, ભારતના મહાપુરુષ એવા અટલ બિહારી વાજપેયીને અલવિદા કહેવામાં આવ્યું। તેમના અંતિમ દર્શન માટે તેઓને લાવવામાં આવ્યા તે સમયે થલસેના પ્રમુખ, જળસેના પ્રમુખ અને વાયુસેનાના પ્રમુખ દ્વારા પણ તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી સલામી આપવામાં આવી। આ વીર પુરુષને સતસત નમન કરવામાં આવ્યા। પંચતત્વમાં પાર્થિવ દેહ તેઓનો વિલીન થવાનો છે। તે પૂર્વે તેઓના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બીજેપી કાર્યાલય દિલ્હી ખાતે રાખવામાં આવ્યા છે અને એક બાદ એક તમામ દિગ્ગજો અહીં આવી અને તેમને અંતિમ દર્શન કરી રહ્યા છે, સાથે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। તો આ વીર પુરુષને સલામી આપવામાં આવી, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, મહાપુરુષને વિદાય વેળાએ સૌ કોઈ શોકમગ્ન બન્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દિલ્હી કાર્યાલય ખાતેથી, જ્યાં અંતિમ દર્શન માટે ભીડ ઉમટી પડી છે, ખૂબ મોટી સંખ્યામાં ચાહક વર્ગ છે। ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જે તેમના કાવ્યોથી સૌ કોઈના દિલ જીતતા અને હંમેશા તેમના કાવ્યો સૌ કોઈ માટે પ્રેરણારૂપ રહ્યા છે। તેઓના નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ તેમના માટે લાખો દુઆઓ કરવામાં આવી, લાખો પ્રાર્થના કરવામાં આવી, પરંતુ આખરે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા। તેઓ અંતિમ શ્વાસ લીધા અને સાંજે 5 વાગે તેઓને વિદાય આપવામાં આવશે। પંચતત્વમાં વિલીન થશે અટલ બિહારી વાજપેયીનો પાર્થિવ દેહ। ત્યારે બીજેપી દિલ્હી કાર્યાલય ખાતે તેઓના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવે છે। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દિલ્હીમાં આજે અંતિમ યાત્રા નીકળવાની છે, જેમાં દેશભરમાંથી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહિત હજારો લોકો આ અંતિમ યાત્રામાં જોડાનાર છે। અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલયે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જે બાદ બપોરે અંદાજે 1:30 અંતિમ યાત્રાનો પ્રારંભ થશે।
આ સાથે હાલ રોકાઈશું બ્રેક માટે।